કારજડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. 10/11/2019 અને રવિવારના દિવસે લઈને આવ્યો છું આપની આજ વિષય. મિત્રો, મેષ રાશિથી માંડી મીન રાશિના પ્રત્યેક જાતકોને આજનો દિવસ કેવી રીતે પસાર કરવો અને આજના દિવસે તમારું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે વિશેની માહિતી લઈને. મિત્રો, મેષ રાશિના જાતકોને આજના દિવસે પિતાની સંપત્તિથી લાભ જણાય, વિદ્યાભ્યાસમાં સારી સફળતાઓની પ્રાપ્તિ થાય, પિતૃ સંપત્તિના કોઈ નવા નિર્ણય લેવાથી લાભ જણાય. આજના દિવસે લાલ વસ્ત્રનું દાન માતાજીના મંદિરમાં કરવાથી આજનો દિવસે તમને શુભ લાભની પ્રાપ્તિ થઈ શકે છે અને આજનો દિવસ સારો પ્રસાર થઈ શકે છે. મિત્રો, બીજી રાશિની વાત કરીશું. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને આજના દિવસે પત્ની દ્વારા લાભ જણાય, તેમજ ભાગીદારીના ક્ષેત્રોની અંદર પણ સારો લાભ થઈ શકે છે, તેમજ આજના દિવસે અવનવા કાર્યમાં મન પરોવવાથી સારો લાભ જણાઈ શકે છે. સફેદ મીઠાઈ માતાજીને ધરાવવાથી આજના દિવસે તમારો શુભ લાભ, તેમજ આજનો દિવસ સારો પ્રસાર થઈ શકે છે. મિત્રો, ત્રીજી રાશિની વાત કરીશું. મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે આરોગ્ય સંભાળવાની જરૂર છે, અકસ્માતથી સંભાળવાની જરૂર છે, તેમજ કોર્ટ કચેરીના ક્ષેત્રોની અંદર પણ આજના દિવસે તમારે ખૂબ સંભાળવાની જરૂર છે. ગોમતી ચક્ર નું રત્ન આજથી ધારણ કરવાથી, હંમેશા પહેરવાથી તમને શુભ લાભ, તેમજ તમારા પ્રગતિના ક્ષેત્રોની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થઈ શકે છે અને તમારા જીવનની અંદર સારા લાભ જણાઈ શકે છે. ત્યાર પછીની વાત કરીશું. કર્ક રાશિ. ચોથી રાશિ છે આ. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે ભાગ્યોદયમાં વેપારમાં પ્રગતિ, તેમજ નોકરીમાં સારી પ્રગતિની પ્રાપ્તિ થાય, નોકરીની અંદર સારા પ્રમોશન અથવા પગાર વધવાની શક્યતાઓ જણાય, તેમજ સારામાં સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. તમારે આજના દિવસે સારી પ્રતિષ્ઠા, યશ અને કીર્તિની પણ પ્રાપ્તિ થઈ શકે છે. ઓમ હ્રીમ નમઃ 28 વખત બોલી અને આજના દિવસની જો શરૂઆત કરો તો તમારો દિવસ શુભ અને મંગલમય પ્રસાર થઈ શકે છે. ત્યાર પછી પાંચમી રાશિની વાત કરીએ. મિત્રો, તો સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે ધંધામાં તથા નોકરીમાં તથા વ્યવસાયમાં મહેનત કરવાથી શુભ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે લાભ સારા સારી પિતૃ સંપત્તિની લેવી છેથી સારો લાભ પણ જણાઈ શકે છે. આજના દિવસે તમારે તમારા જીવનમાં કોઈ પણ ગરીબ વ્યક્તિને વસ્ત્રનું દાન કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. પિતૃનારાયણની ઉપાસના કરવી, પિતૃદેવોને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો. ત્યાર પછી વાત કરીશું કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકોને આજના દિવસે લાભ થાય, વેપારમાં નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતાઓ રહેલી છે. આજના દિવસે રાહતના શ્વાસ લેવાની જરૂર છે. આજના દિવસે આરામ તથા રાહતથી કામ લેવાથી વધુ પડતો તમને લાભ થઈ શકે છે. કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો લેવાની કોઈ જરૂર નથી. આજના દિવસે જમીન દ્વારા પણ સારો લાભ થઈ શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આજનો દિવસ તમારો શુભ અને મંગલમય પસાર થઈ શકે છે. ત્યાર પછી વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં જીવનમાં અત્યાર સુધી જે સમયે તમને ચિંતાવાળો પસાર થયો છે, એ ચિંતાવાળો સમય હવે દૂર થશે. આજના દિવસે સુખ શાંતિ અને સમૃદ્ધિ રૂપી અનેક લાભોની પ્રાપ્તિ થશે, તેમજ આજના દિવસે તમને સારું સુખ પણ મળશે. આજના દિવસે નવા વેપારમાં તમને સારો લાભ પણ થઈ શકે છે. આજના દિવસે આદિત્ય કહેતા ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી, સૂર્યનારાયણને પાણી ચડાવવું અને એક માળા ગાયત્રી મંત્રની કરવાથી આજનો દિવસ તમારો સારો અને મંગલમય પસાર થઈ શકે છે. ત્યાર પછી વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકો વિશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે નવા કપડાં પહેરવાથી આજના દિવસે તમને સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. મનની અંદર દરેક ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે. ભગવાન ગણેશજીની ઉપાસના કરવાથી, ગણપતિ સ્તોત્ર બોલવાથી આજનો દિવસ તમારો સારો પસાર થઈ શકે છે. પણ આજના દિવસે ભગવાન ગણપતિને મોતીચૂર અથવા બુંદીના લાડુનો ભોગ લગાવવાથી તમારા ભગવાન ગણેશજી દરેક સંકલ્પો પરિપૂર્ણ કરશે. મકર રાશિ. મકર રાશિ એ જ્યોતિષની દસમી રાશિ જણાવવામાં આવી છે. મકર રાશિના જાતકોએ આજના દિવસે ભાઈબંધોથી લાભ જણાય, તેમજ આજના દિવસે સાહસોથી અને હિંમતના કાર્યોથી તમને વધારે સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. નવી ઓળખાણો દ્વારા લાભ જણાઈ શકે છે. આજના દિવસે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી ભગવાન વિષ્ણુના પ્રતિક સ્વરૂપ શાલિગ્રામને તુલસી અર્પણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો 11મી રાશિ બતાવવામાં આવી છે. જ્યોતિષની અંદર માતા પિતાનું સુખ સારું મળે, તેમજ ભૌતિક સુખ પણ સારું મળે, યંત્ર સુખ પણ સારું મળે, તેમજ કપૂર સાથે રાખવાથી આજના દિવસે તમને નેગેટિવ ઉર્જાથી તમે દૂર રહો. માતા પિતાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરવાથી તમને સફળતાઓ અને અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ શકે છે. મીન રાશિના જાતકોની વાત કરીશું. આ જ્યોતિષની 12મી રાશિ છે. 12મી રાશિના જાતકોએ, મીન રાશિના જાતકોએ આજના દિવસે વિદ્યાભ્યાસના કાર્યોમાં વિઘ્નો આવી શકે છે, તેમજ પિતા સાથે અચાનક સંબંધો બગડવાની શક્યતાઓ રહેલી છે, તેમજ આજના દિવસે ગાયનું દૂધ શિવ
મંદિરની અંદર શિવાલય ઉપર ચડાવવાથી અને ઓમ રીમ નમઃ શિવાયના મંત્ર બોલવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. આજના દિવસે ચોક્કસ રીતે ચાંદીના ગ્લાસમાંથી દૂધ પીવાથી આજનો દિવસ તમે સારો પ્રસાર કરી શકો છો. તો મેષ રાશિથી મીન રાશિ સુધીના દરેક જાતકોને આજના દિવસે મેં રાશિ ભવિષ્ય અનુસાર મેં જે પણ કોઈ ઉપાય બતાવ્યા આજના દિવસે શું કરવાથી શું પ્રાપ્ત થઈ શકે છે અથવા આજનો દિવસ તમારો કઈ રીતે પસાર કરી શકો એ મેં જણાવ્યું. વધુમાં વધુ મારી આ ચેનલને લોકો સાથે જોડાવવામાં પ્રયત્ન કરો, વધુમાં વધુ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરરોજ જોતા રહો આપની આજ વિશે. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા ZS TV ની અંદર. અસ્તુ શ્રીહી.